जय नो फोन छे। एक मिनट। जय, जय तू क्या छे निकरा? हाँ, हमें लोग कहीं कितना टेंशन मार छे निकरा। अरे तो हमने किधर करे वगर? अहमदाबाद में? अरे पर तू अत्यारे अहमदाबाद में शू? जय, तने दादा जी ने खबर? आमे तने केवाना छता निकरा? अरे पर तारी यहाँ जरूर छे जय। ठीक है दीकरा, तू एक काम कर, हूँ जीतू काका ने फोन करूँ छू, एक गाड़ी लेने आवशे ने तू अहीं आवतो रहेजे। अरे पण शू? ठीक है दीकरा, भले भले दीकरा, पण तू क्या साचवीने रहेजे। हाँ हाँ दीकरा, हाँ ठीक। दीदी दीदी शू कहे छे मारो जय? मारे कौन है? मारो जय शू कहे छे? जयेश, હું તો માની જ નથી શકતી કે દાદાજીના અવસાનની વાત જે આટલી સહેલાઈથી પચાવી લેશે. મને તો હતું કે આ વાત સાંભળીને ઉશ્કેરાઈ જશે, તોફાન મચાવી મૂકશે. એટલે જઈને ખરેખર બાપુજીના અવસાનની ખબર છે? હા, એણે મને જાતે જ કહ્યું કે દાદાજી મને મૂકીને જતા રહ્યા. પણ જય અમદાવાદ કેમ જતો રહ્યો? મેં એને પૂછ્યું તો મને કે મારે ત્યાં બધી તૈયારી કરવાની કે નહીં? મારા વાલા દાદાના બધા કામ હું જ કરીશ. એ બિચારો ત્યાં ગયો અને આપણે અહીંયા અસ્થિ વિસર્જનની બધી તૈયારી કરી. અરે તો બિચારાને આ વાતની ખબર પણ નથી. એ તો ત્યાં પ્રાર્થના સભાની તૈયારી કરી રહ્યો છે. મને તો એ નથી સમજાતું કે જય આટલો ડાયો કેવી રીતે થઈ ગયો? જાતે અમદાવાદ જવું, ત્યાં જઈને બધી તૈયારીઓ કરવી, આ કેસ મને સમજાતો નથી. જે હોય તે, પણ જય જો આમના મૃત્યુને આટલી સમજદારીપૂર્વક સ્વીકારી શક્યો હોય તે બહુ મોટો ચમત્કાર કહેવાય. હા વકીલ કાકા, આ તો ચમત્કાર જ કહેવાય. કારણ કે હું જાણું છું કે જયને દાદાજી કેટલા વાલા હતા અને જય પણ દાદાજીનો વાલો હતો. આખો દિવસ બસ દાદાજી દાદાજી કયા કરતો. એમની વાત પણ માને અને એમનું ધ્યાન પણ રાખે બિચારો. હું તો કાયમ કહેતો કે આપણો જય તો ખૂબ જ સ્માર્ટ છે. જો ને, આપણે બધા વિચારતા હતા કે આપણો બિઝનેસ સર્કલ મીડિયા સર્કલને કેવી રીતે ઇન્ફોર્મ કરવું, એ માટેની કઈ કઈ તૈયારી કરવી એ આપણે વિચારતા રહ્યા અને જય અમદાવાદ પહોંચી ગયો. મોટા શહેરમાં ત્વરિત નિર્ણય લેવાનો ગુણ હતો અને એ ગુણ જયભાઈમાં ઉતર્યો છે. મને લાગે છે કે મોટા શેઠનો વારસો જયભાઈ જરૂરથી સંભાળશે. તમારી વાત સાચી છે દેવુબા, હવે આપણે બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી. આપણે પીજીના અંતિમ સંસ્કાર તરફ આગળ વધીએ. દેવો કાકા, રડી લેવા દો, મન હળવું કરી લેવા દો, હિંમત રાખો દેવ કાકા. બાપુજીની ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એ આપણે બધા જ જાણીએ છીએ, પણ કુદરતને આગળ કોનું ચાલ્યું છે? મમ્મી, આ અસ્થિ કુંભ. તમે ત્યાં રહો, અમે આવીએ બોલ, તને શું શિક્ષા કરું, શું સજા કરું? બોલ બોલ. આટલી મોટી સજા કરવાની દાદાજી? અમને બધાને નિરાધાર કરીને આમ જતું રહેવાનું,
हो नहीं, हवे तमे गुनेगार छो दादा शेठ। नाड़ा छड़ी, माताजी ना आशीर्वाद छे, जेना हाथ मा आशे ने, ते माड़ी सदाए नी रक्षा करशे। माताजी ना आशीर्वाद तने भेट मा आपवा मांगू छू बेटा, एटले आपी। पहला मने एक है कि जे लाडू नी सुगंध थी वातावरण मग 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 थई रह्युं छे, ए लाडू ते बनाव्या छे ने? मां, परम शांति आपजो दादा शेठ नी आत्मा ने, अने आघात झीलवानी हमने सौने शक्ति आपजो। તમે આવી રીતે ઢીલા થઈ જશો તો અમને કોણ સાચવશે? હવે આપણે જ હિંમત રાખીને બધાને સંભાળવાના છે। માની નથી શકતો કે બાપુજી કપરી વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી ને। શિલ્પા, હું અચાનક આ ઘરમાં એક મોટો અને જવાબદાર વ્યક્તિ બની ગયો। બાપુજી હતા તો મને કોઈ વાતની ચિંતા નહોતી, હવે એમના માર્ગદર્શન વગર આ બધું કેવી રીતે સંભાળી શકીશ? આ ઘર હોય કે ઓફિસ, બધા નિર્ણયો જાતે લેતા અને મને જે કામ સોંપતા એ પ્રમાણે હું કરતો। આજ સુધી મેં મારી જાતે કોઈ નિર્ણય લઈને કોઈ કામ કર્યું નથી। એ તો કામ કામને શીખવે, માથે જવાબદારી આવે એટલે આપમેળે બધું આવડી જશે। બાકી બાપુજીના આશીર્વાદ તો આપણી સાથે છે જ, અમે પણ તમારી સાથે છે, એટલે આવી રીતે નર્વસ નહીં થઈ જાઓ। પણ શિલ્પા, આપણો કારોબાર બિઝનેસ એ નાનો સુનો નથી, આ બધું કેવી રીતે મેનેજ કરી શકીશ? મને વિશ્વાસ છે તમે બધું કરી લેશો। તમે ઘરના મોભી છો અને મોબ ઉપર તો ઘર ટક્યું છે, એટલે હતાશા ખંકેરી નાખો, મન મજબૂત કરો। આપણે એવું કામ કરવાનું છે કે આપણા પછીના પેઢીને સમૃદ્ધ વારસો મળે। શિલ્પા, તારી આ જ વાતોથી મારામાં હિંમત બંધાય છે। અરે દેવ કાકા, આવો આવો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હું તમને કહેવા આવ્યો છું કે સમાજના રીતિરિવાજ પ્રમાણે જે દિવસે જે ઘરમાં મૃત્યુ થયું હોય એ દિવસે ઘરમાં ચૂલો ન સળગાવાય। કાકા, એ તો ખબર છે, પણ એનું કારણ શું? આપણે પવિત્ર અગ્નિથી અગ્નિદાહ આપીએ છીએ એટલે ઘરમાં સૂતક લાગે, અને સૂતક લાગે ને એટલે અમુક કામો ન થઈ શકે, જેવા કે રસોઈ અને પૂજા ઘરમાં ન થઈ શકે। ભલે કાકા, તમે જેમ કહેશો તેમ જ થશે। એટલે બધા માટે મારા ઘરે હું રસોઈ બનાવડાવીશ। અરે ના ના દેવ કાકા, આટલા બધાની રસોઈ તમારે ત્યાંથી ન હોય, અમે લોકો કંઈક બીજે ત્યાંથી। શિલ્પા, હો મોટા શેઠ ગયા પછી તમે મને પારકો ગણવા માંડ્યા। મોટા શેઠનું મેં બહુ લોણ ખાધું છે, મને ઋણ ચૂકવવાનો એક મોકો આપો। પણ દેવો કાકા, બસ એક શબ્દ નહીં બોલતા, મને પારકો નહીં ગણો। મારી દીકરી બધા માટે તાબડતોબ રસોઈ બનાવી દેશે। જય શ્રી કૃષ્ણ। શિલ્પા દેવ, જયેશ, ભલે એમની આટલી બધી લાગણી છે તો આજની રસોઈ એમને ત્યાંથી આવતી। રસોઈ અને હું? ના બાપુ ના, અરે તમને તો ખબર છે ને રસોઈમાં હું સાવ ઝીરો છું, અને એમાં પણ 15-20 જણને રસોઈ બનાવવાની,
ના બાપા, એ મારું કામ નહીં આ. બેટા, સ્ત્રીને રાંતા અને સાંતા બંને આવડવું જોઈએ. બાપુ, હું હજી સ્ત્રી નથી, હું છોકરી છું. અને મેં તો ક્યારે આપણા ત્રણ માટે પણ રસોઈ નથી બનાવી. તો આટલા બધા જણની રસોઈ. બેટા, સાદી રસોઈ બનાવવાની છે. ચાક ભાખરીને ખીચડી, બીજું શું? કમોન બાપુ, મને તો રોટલીના લોટ વચ્ચે ને ભાખરીના લોટ વચ્ચે શું ફરક છે ને એ પણ નથી ખબર પડતી. પણ જરા સમજવાનો પ્રયત્ન કર, એ લોકોને કહેશો શું? મેને કહ્યું છે કે આપણે ત્યાં જ રસોઈ બનાવીશું. હવે જવાબ શું આપીશ એ લોકોને? હું બાપુ, એક રસ્તો છે. શું? મોટી બનાવી શકે. પણ તમે તો એને રસોઈ બનાવવાની ના પાડી દીધી છે. દાદા શેઠના પરિવારને જમાડવાનું સદભાગ્ય પણ મારા નસીબમાં નથી. બરાબરનો ધર્મ સંકટમાં ફસાઈ ગયો છું. હવે કરશો શું? બાપુ, તમે કહેતા હો તો હીરા કાકીને ત્યાં બનાવડાવી દઈએ. ના, નાનું ગામ છે. જયેશભાઈ ને શિલ્પા બાબુને ખબર પડી જાય ને કે હીરા કાકીને ત્યાં જમવાનું બનાવ્યું છે તો કેટલું ખરાબ લાગે. એ જ મોટે ઉપાડે કહ્યું હતું, રસોઈ અમારે ત્યાં બનાવીશ. બાપુ, તમારો પ્રોબ્લેમ તમે જ સોલ્વ કરી શકો એમ છો. શું? અરે, મોટીને કરેલી સજા પાછી ખેંચી લો ને, એને રસોઈ બનાવવા દો. મે મુતાવળ કરવાની જરૂર નથી. ઠીક છે, તો એ લોકોને કહી દો કે આપણે રસોઈ નહીં બનાવીશ. ઠીક છે, જા, જેને તારી બેને કે રસોઈ બનાવવાની શરૂઆત કરે. જરૂર પડતો ધનજીભાઈ ની મદદ લેજે. દેશી જમવાનું તો દાદાજી ગુજરી ગયા છે ને તારે મીઠાઈ ખાવી છે. ના ના, એવું નથી. પણ આ છે શું? આને રોટલો કહેવાય. રોટલો? હા જી, રોટલો. અને પેલામાં છે ને અડદની દાળ છે, સાથે વેગણનું શાક અને સફેદ ખીચડી, અને પેલામાં છાશ છે. એ તો ખબર હશે ને તમને? આ પણ મને રોટલો નહીં, રોટલી ભાવે છે. અને આ શાકમાં કેટલું તેલ છે, મારું ગળું બેસી જશે. અરે કાકી. સુધા, મન, ક્યારની તમને બંનેને જોઉં છું. આ કઈ જાતનું વર્તન છે તમારા બંનેનું? આવા સમય આવું જ ખાવાનું બને, અને 12માં સુધી આવું જ ખાવું પડશે બધાને, સમજ્યા? અને દેવ કાકાએ કેટલી લાગણીથી એમની દીકરી પાસે રસોઈ તૈયાર કરાવીશ, એનો તો ખ્યાલ રાખો તમે બંને. અને કેવું પડે, પૂજા એકલે હાથે આટલા બધા માણસની રસોઈ કરી, બહુ મોટી વાત છે. થેન્ક્સ હા પૂજા બેટા, તું તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે. સુધા કાકી, તમે જે વખાણ કરો છો અને આશીર્વાદ આપો છો ને, એ બધાની હકદાર મારી મોટી છે. આજે આપણે આપણા મોટા દાદાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું કે હે માં, મારા મોટા દાદા મૃત્યુ પામ્યા છે, તમારી પાસે આવ્યા છે, તો તમે તેમને સાચવજો. દાદા આટલા મોટા હતા તો પણ દાદાને માતાજી સાચવશે? હા, માતાજી માટે તો આપણે બધા નાના બાળક જ કહેવાઈએ ને.
અને દાદાજી પણ આપણા જેટલા જ બાળક કહેવાય. પણ બેન, અમને પછી વાર્તા સંભળાવશો ને? ના, આજે નહીં, કાલ. પણ બેન, રાજકુમારની મમ્મીએ એને બારગામ શું કામ મોકલ્યો? અરે કુમકુમ બેટા. ભવાની કાકા, એક મિનિટ. હા કાકા, હું તમારી પાસે જવાની હતી. બોલો, શું કામ હતું? કાકા, બાપુ તમને યાદ કરતા હતા, કહેતા હતા કે જયેશભાઈને પહેલા. જો, ભૂલી ગઈ. સાચું કહું કાકા, જ્યારથી દાદુ શેઠ ગુજરી ગયા છે ને, ત્યારથી ક્યાંય મન નથી લાગતું. એમનો ચહેરો નજર સામેથી ખસતો જ નથી. હું સમજી શકું છું બેટા, દાદા શેઠ એ દાદા શેઠ ખરેખર ખૂબ સરળ અને માયાળુ હતા. પણ એક વાત તને ખબર છે બેટા, એમનો એક નિયમ હતો, આખી જિંદગી એમણે એ નિયમ પાળ્યો છે. કયો નિયમ કાકા? માતાજીની પૂનમ ભરવાનો નિયમ. તાટ, તડકો, વરસાદ, કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગ હોય એ માતાજીની પૂનમ અચૂક ભરતા. મને કહેતા, ભવાની શંકર, હું આજે છું કાલે ન પણ હો, પણ આ મંદિર ને મારી માં તો અમર છે. મારા જવાથી કોઈ કામ અટકવું ન જોઈએ, ને જે કામ છે એ નિત્ય થવું પણ જોઈએ. એટલે એમ જ કે બાળકોને તું રોજ વાર્તા કહે છે ને, તો આજે પણ બાળકોને વાર્તા જ કહે. એનાથી બાળકો તો રાજી થશે જ, પણ દાદા શેઠનો આત્મા પણ ખૂબ રાજી થશે. ચાલ, હવે હું હવેલીએ જતો આવું. જય માતાજી. જય માતાજી. બેન, હવે આપણે પ્રાર્થના કરીએ કે ભજન? આજે પણ હું તમને વાર્તા જ કહીશ. તો સાંભળો, એક રાજકુમાર હતો, સરસ મજાનો રાજકુમાર, દાદાજીને ખૂબ લાડકો હતો. એક દિવસની વાત છે, દાદાજી અચાનક ગુજરી ગયા, મૃત્યુ પામ્યા, ભગવાન પાસે જતા રહ્યા. દાદાજી ગુજરી ગયા એ રીતે? હા, આ બાજુ દાદાજી ગુજરી ગયા છે, અને બીજી બાજુ રાણીમાએ રાજકુમારને બહારગામ મોકલી દીધા. તે પાછા ઘરે આવશે કે નહીં? આવશે, જરૂર આવશે. ક્યારે આવશે? મોટી જલ્દી ચાલ, શિલ્પા કાકી તને હમણાં ને હમણાં બોલાવે છે, એમને તારું કંઈક અર્જન્ટ કામ છે. એવું તે અર્જન્ટ શું કામ હશે? શું થયું કાકી, તમે મને કેમ બોલાવી? મેં તને બોલાવી જ નથી. શું, તમે મને બોલાવી જ નથી? તો પછી પૂજા તું? મોટી, આમ જોવા જાવ તો કાકીએ તને નથી બોલાવી, પણ આમ જોવા જાવ તો એમણે તને બોલાવી. કાકી, સાચું કોણ છે? શું કામ હતું? ઓકે બાબા, સસ્પેન્સ ખોલું છું. જો મોટી, આમ તો કાકીએ તને બોલાવી જ નથી, પણ ઇનડિરેક્ટલી બોલાવી છે. શિલ્પા કાકી, તમે આજની રસોઈના બહુ વખાણ કરતા હતા ને? હા, સાદી પણ સ્વાદિષ્ટ રસોઈ હતી. અને તમે સુધા કાકીને એમ પણ કહેતા હતા કે જેણે આજની રસોઈ બનાવી એને તમારે શાંતિથી મળવું છે. હા, એટલે કે તને તે જ રસોઈ બનાવી હતી ને? ના કાકી, આજની બધી રસોઈ મારી મોટીએ બનાવી છે, અને એટલે જ હું એને અહીંયા લઈ આવી છું. તમારા વખાણની ખરી હકદાર મારી મોટી છે. ખરેખર કુમકુમ, તું વખાણને લાયક છે. તારી પાસે આવી રસોઈ બનાવતા શીખવું પડશે. હા, અમને બધાને બહુ જ ભાવી. બધાએ વખાણ કર્યા અને ખરેખર બધાને રસોઈ બહુ ભાવી, ખૂબ સારું કહેવાય. શિલ્પા કાકી, એક વિનંતી કરું? હા, લે લે. એમાં વિનંતી શું કરવાની? દીદી, આ લોકો બિચારા બક્ષિસની આશા તો રાખે કે નહીં? ના કાકી, ના, મારે બક્ષિસ નથી જોઈતી. હલે લે, હું તો જિંદગીમાં પહેલી વાર ખોટી પડી. તો તારે શું કેવું છે બેટા? કાકી, એક વિનંતી છે. દાદા શેઠનો ફોટો છે ને, ફોટાની પાસે જઈને એમને વંદન કરી શકું? એમાંથી કંઈ પૂછવાનું હોય બેટા? હા, વંદન કરવામાં વાંધો નથી, પણ પાછી ફોટો નહીં માંગતી હો. હા, આવો બેટા.
દાદા શેઠ, તમે એ વખતે તો આ ગુનેગારને કોઈ સજા ન કરી, એ સજા તમે આ રીતે કરી? આમ અમને અચાનક મૂકીને જતા રહેવાનું અને આટલી મોટી સજા દાદા શેઠ?